સુરત સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર હેઠળ વર્ગ ચારના કર્મચારીઓની અચાનક હડતાલ બાદ માંગો સંતોષાઈ હડતાલથી દર્દીઓ સાથે તંત્ર મુશ્કેલીમાં મુકાયું કોરોના સંક્રમણ રોજ રોજ નવા નવા રેકોર્ડ સર્જી રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા વર્ગ ચારના કર્મચારીઓ પગાર સહિતના મુદ્દે અચાનક હડતાલ પર ઉતરી ગયા હતા જોકે તાત્કાલિક મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોને સાંભળવામાં આવ્યા હતા કર્મચારીઓએ બાકી પગાર ઓવર સહિતની માંગ કરી હતી જે પૂરી કરવાની ખાતરી અપાયા બાદ હડતાલ સમેટાઈ ગઈ હતી જોકે અચાનક હડતાલ પર ઉતરી ગયેલા કર્મચારીઓને લઈને દર્દીઓ અને તંત્ર મુશ્કેલીમાં મુકાયા હતા એક જ મહિનામાં ત્રીજી વખત કોન્ટ્રાક્ટર વર્ગના ચારના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કોન્ટ્રાક્ટર અને તંત્રના મેનેજમેન્ટ ઉપર સવાલો ઉઠ્યા છે વિવિધ માંગોને લઈને વીજળી હડતાલ થઈ છે

કોરોનાના વધતા કેસને લઈને કર્મચારીઓની ફરી હડતાલ પર ઉતરવાની વાત બાદ સિવિલનું તંત્ર દોડતું થઈ ગયું હતું કર્મચારીઓએ સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી હડતાલ કરી હતી બે કલાક હડતાલ ચાલી હતી વર્ગ ચારના કર્મચારીઓએ સવારે આઠ વાગે અચાનક પાડેલી હડતાલના અંતે દસ વાગ્યા આસપાસ સમાધાન થઈ ગયું હતું કર્મચારીઓના પેન્ડિંગ મુદ્દાઓના ઉકેલ લાવવાની વાત કરવામાં આવી હતી જેથી કર્મચારીઓ ફરીથી કામ પર

સફાઈ કર્મચારીઓ સિવિલમાં કામ કરે છે જેમણે નાના નાના મુદ્દે હડતાળનું શસ્ત્ર ગુમાવવું પડે છે જેથી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે યોગ્ય કોમ્યુનિકેશનનો અભાવ હોવાનું પણ કહેવામાં આવ્યું છે રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત